सदानन्दाम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्निवेशर्मदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધાર સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ભગવાન શ્રીહરિના ચરિત્રો સંભળાવતા છેલ્લે એવી કથા સંભળાવે છે કે મહારાજ શિરપુર શહેરની અંદર છે સિદ્ધવલ્લભ રાજાને મહારાજનું ભગવાન તરીકેનું પોતાના હૃદયમાં દ્રઢ જ્ઞાન થયું છે સમાધિની અંદર અક્ષરધામ ભગવાન શ્રીહરિની આજુબાજુમાં અનંત અવતારો હાથ જોડીને પલક માર્યા વિના ભગવાનના દર્શન કરે છે આવા દર્શન સિદ્ધવલ્લભ રાજાને થયા છે મહારાજે સર્વોપરી ઉપાસના કરાવી પોતાનું સ્વરૂપ સિદ્ધવલ્લભ રાજાને ઓળખાવી ત્યાંથી મહારાજ ચાતુર્માસ પૂર્ણ કરી આગળ જવા તૈયાર થયા હાથી ઉપર સૌ પ્રથમવાર મહારાજ પૃથ્વી પર પ્રગટ થયા પછી સવારી કાઢી હોય એવી લીલાની અંદર આવી અને મહારાજ આગળ જાય છે ત્યારે સીધો પણ મહારાજ

सुनहो उत्तमराय मुक्तमुनियः कहत कथा उत्तम परहितलाय उत्तम हरे जनसूनि अमृतज सरसताय उत्तम हरे जन सुनियो સરસતાય મુક્તાનંદ સ્વામી કે શ્રીહરી અને સૌ સિદ્ધો કામાક્ષી દેવી આવ્યા તે વાત હવે હું કહું છું તેને તમે સાંભળો શ્રી મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજા ઉપર ઘણું હેત કરીને આ કથા કહે છે તો અમૃતમય યશ ભરેલી શ્રીહરિની કથાને શ્રીહરિના ઉત્તમ ભક્તો સૌ સાંભળો આધારણ સમી લખે છે કે મહારાજ સિદ્ધો સાથે ફરતા ફરતા નીલકંઠ વર્ણી સ્વરૂપે કામાક્ષી દેવી આવ્યા છે આ ગ્રંથની અંદર મહારાજ આની આગળ પરશુરામ કુંડ પણ ગયા છે જે અધ્યાહાર કથા છે ન્યા જઈ મહારાજ કામાક્ષી દેવીનું મંદિર ગણાય છે આજે આસામ રાજ્યની અંદર અમનાગાવ નામનું એક ગામ છે એ અમના જે ગામ છે એનું જે સ્ટેશન છે એ સ્ટેશનથી ઓપોઝિટ સાઈડ બ્રહ્મપુત્રા નદી છે અને બ્રહ્મપુત્રા નદીના કાંઠા ઉપર જ મોટો પહાડ છે એ પહાડ ઉપર આ કામાક્ષી દેવીનું મંદિર આવેલું છે કૂચ બિહારના રાજા વિશ્વસિંહ અને શિવસિંહે આ મંદિર બનાવેલું છે દેવી ભાગવતની અંદર એવી કથા છે કે આ જે ક્ષેત્ર છે આસામ રાજ્યનું આ બ્રહ્મપુત્રા નદીના કિનારાનું એ ક્ષેત્ર દેવી ક્ષેત્ર દેવીનો ત્યાં વિશેષ વાસ છે શક્તિનો ત્યાં વિશેષ વાસ છે એવું કહેવામાં આવે છે માટે જ પૂર્વના રાજાઓએ એ પર્વત ઉપર દેવીનું મંદિર બનાવ્યું હશે એવું અનુમાન થઈ શકે એ કામાક્ષી દેવીનું મંદિર કે કામાક્ષી દેવીનું જે મંદિર છે તે મહારાજ પધાર્યા છે આધારન સ્વામી લખે છે કે મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને બહુ હેતથી આ કથા સંભળાવી તો તમે શ્રોતાઓ પણ ખૂબ હેતથી આ કથાને સાંભળો શ્રી હરિ અને બધા સિદ્ધો કામાક્ષી દેવીના સ્થાનમાં આવ્યા ગામ બહાર ફૂલબાગ હતો ત્યાં ઉતારો કર્યો જે પર્વત છે ત્યાંથી દૂર કામાક્ષી દેવીનું જે મંદિર જે પર્વત ઉપર છે ત્યાંથી દૂર એક ફૂલનો બગીચો છે મહારાજે બગીચાની અંદર સિદ્ધો સાથે ઉતર્યા બાગમાં અનેક પ્રકારના વૃક્ષોની ઘાટી છાયા હતી જ્યાં સીધો હોય ત્યાં સીધાનો કોઈ પાર રહેતો નહીં વગર માગે જાત જાતના સિદ્ધોને આસ વગર માગે જાત જાતના સીધા સિદ્ધોને આસને આવતા જ્યાં બગીચાની અંદર મહારાજ સાથે તો જે સિદ્ધો ગયા એ તો હતા જ પરંતુ એ સિવાય પણ એ બગીચાની અંદર ઘણા બધા સિદ્ધો હતા જે બીજા ગ્રંથોની અંદર વર્ણન છે કે કેટલાક એની અંદર શક્તિ ઉપાસી હતા કેટલાક નિરાકારવાદી હતા એવા અલગ અલગ પોતાની જાતને સિદ્ધ કેવડાવતા ખોટા સાચા બધાએ બગીચાની અંદર હતા હવે મહારાજ અને મહારાજની સાથેના સિદ્ધો પણ એ જ બગીચામાં આવે અત્યાર સુધી ઘણા ભાવિક યાત્રાળુઓ આવતા એ જે પૂર્વેના જે પેલા સીધો રહેવાવાળા હતા એને સીધું સામાન આપતા ઓલા સિદ્ધો પણ એવા હતા ચીપિયાઓથી ત્રિશુળથી તીરકામઠાઓથી ખંજરથી ઓલા લોકોને બીવડાવતા અમે તમને મારી નાખીશું અમે મારણ મંત્ર જાણીએ છે તમારું ધનોત્પનો જ કાઢી નાખીશું આવું કહી અને જે શ્રદ્ધાળુ યાત્રાળુઓ હતા એને ડર આપતા એમની પાસેથી કપડાઓ પણ પહેરવાના લઈ લેતા એની પાસેથી ધન લૂંટી લેતા એની પાસેથી અનાજ પાણીના સારા સારા સીધાઓ લેતા જે શ્રદ્ધાવાળા યાત્રાળુઓ છે એ લોકોએ જ્યારે નીલકંઠ વર્ણીને જોયા સોળ વર્ષની કિશોર અવસ્થા છે સૌમ્ય મુખારવીન છે તેજસ્વી ભાલ છે એની છટા એની આભા એની અંદર સૌ કોઈનું ખેંચાન થાય એવા નીલકંઠ વર્ણીને જ્યારે યાત્રાળુઓએ જોયા ત્યારે બધાએ વર્ણિની આજુબાજુમાં જે સ્વરની સાથે આવેલા સિદ્ધો હતા એની ભેગા આવીને બેસવા લાગ્યા વરની રોજ એમને સારી સારી વાતો કરે મહારાજ રોજ એમને સારી વાતો કે એટલે એક પછી એક વાત ફેલાવા લાગી કે સિદ્ધ તો આ બગીચાની અંદર એક જ છે જે હમણાં આવેલા નીલકંઠ નામે ઓળખાતા વરની એ જ સિદ્ધ છે ગમે એટલા બીજા સિદ્ધો કહેવાતા હશે પણ આ તો સિદ્ધોના પણ સિદ્ધ છે આવી વાત ત્યાં આવવાવાળા શ્રદ્ધાળુ લોકોમાં ફેલાવા લાગી ન્યા જે પેલા ખોટા સિદ્ધો બેઠેલા હતા ખોટા સિદ્ધો થઈને એ લોકોને આ વાત ગમી નહીં કારણ કે એના સીધા પાણી આવે ઓછા થાય એને ત્યાં શ્રદ્ધાળુ લોકો ઓછા જાય એટલે એ બધા ભેગા થઈ અને પ્લાન કરે છે કે હવે આ છોકરો જે આવ્યો છે એનું ટોળું લઈને આને આપણે કાઢી મૂકવો પડશે હજુ મૂછનો દોરો ફૂટ્યો નથી દેવીના મંદિરમાં કોઈ જાતા નથી આપણી પાસે કોઈ આવતા નથી અને સોળ વર્ષના છોકરામાં એવું તો હું ભાડી ગયા છે કે બધા ન્યા જાય છે એટલે એ બધું ટોળું આખું ભેગું થઈ અને એ ગામની અંદર રહેતો એક બીજો સિદ્ધ કહેવાતો હરામીમાં હરામી માણસ નક્કામામાં નક્કામો એવો કહેવાય જેનું વર્ણન વાંચવું ને એ વાંચીને એમ થાય કે નાઈ નાખવું પડે આજે એની કથા છે આનું વર્ણન છે ને એ વાંચીને નાવું પડે વ્યાસપીઠને ધોવી પડે એવું વર્ણન છે એટલે કોઈક વર્ણન નહીં વાંચવું પણ એવો એક બહુ જ ખરાબ વ્યક્તિ પોતાની જાતને સિદ્ધ ગણાવતો વ્યક્તિ એની પાસે ઘણી બધી સિદ્ધિ હતી દેવીને સાધેલી હતી એવો હતો એવો એક મેલો વ્યક્તિ એની પાસે ઓલા બધા સિદ્ધો જે ખોટા હતા જેના ચેલાઓ હતા એ બધા ભેગા થઈને જાય છે એને કહે છે કે તમને ખબર છે હમણાં બગીચાની અંદર એક છોકરો આવ્યો છે સોળ વર્ષનો છે એની છટા તો જભરી છે તમને આંજી દે એવી છે પણ એને હવે ગમે તે રીતે વસ કરવો પડે નહીં તો આપણા જેટલા ચેલાઓ છે બધાઈને પડાવી લેશે લોકો એને જ જોવે છે દેવીનું મંદિર એ ખાલી પડે છે અને બધા એની આજુબાજુમાં બેસી જાય છે એવો એ છે ત્યારે જે ઓલો વ્યક્તિ હતો એને હવે આગળ એ લોકો જે સિદ્ધો છે એ સિદ્ધોને તો ત્યાં રસોઈ મળતી નથી આ બાજુ મહારાજને ત્યાં રસોઈ બહુ આવવા લાગી લોકો એમને બહુ બધું દેવા લાગ્યા ત્યારે ઓલા ભેગા થઈને જે જગ્યાએ જાય છે એનું વર્ણન આધારાનંદ સ્વામી આવે આગળ લખે છે शोकरने कुल गे बाला ताकि समीप एक गामर हावे ताकि समीप एक गामर हावे तिह पिबेक एक सिद्ध कहावे तीहा पिबक एक सिद्ध कहावे જાવતર સોયાઈ તતકાલા જાત જાતના સીધાઓ આવવા લાગ્યા સીધું આવ્યું એટલે જુવાનિયા સીધો જેટલી જરૂર હતી તેટલી રસોઈ કરવા લાગ્યા જે જુવાનિયા સીધો હતા ને બધા રસોઈ માં મંડી પડ્યા કામાક્ષી ને નજીક એક ગામ હતું એ ગામનું નામ આ ગ્રંથમાં નથી પરંતુ અન્ય નંદ સંતોના રચિત ગ્રંથોમાં મલિકપુર એવું ગામ છે એ ગામ હતું ત્યાં પીબેક નામે એક સિદ્ધ રહેતો હતો પીબેક નામે એક સિદ્ધ રહેતો હતો વિપ્ર જ્ઞાતિનો હતો છતાં મહામલિન હતો એ પીબેક જ્ઞાતિનો જે સિદ્ધ હતો એ વિપ્ર જ્ઞાતિ એટલે કે બ્રાહ્મણ હતો પૂર્વે તો એ વૈષ્ણવ હતો પહેલા એ ભગવાનની જ પૂજા કરતો ખોટું કામ કશું જ ન કરતો સત્સંગ ખૂબ કરતો એક પત્ની વ્રત રાખતો શાસ્ત્રોને પણ જાણવા વાળો હતો પરંતુ જેમ જેમ એને કુસંગનો યોગ થયો એમ એમ એ વ્યક્તિ કુસંગમાં જતો રહ્યો એક દિવસ એવો હતો કે સાચો ભગવાનનો ભક્ત થઈને ભગવાનને ભજતો એને કોઈ જ કાર્ય ખોટું નહોતું કરવું એનો નિર્ધાર હતો કે મારે ભગવાન સુધી પહોંચવું એવો પવિત્ર બ્રાહ્મણ હતો આ પીબેક નામ જે કહે છે એ પવિત્ર બ્રાહ્મણ હતો એનો સારો પરિવાર હતો ખૂબ સારી રીતે ભગવાનને ભજતા અને ધર્મ નિયમને પાળતા પોતે ભગવાનને મેળવવા માટે જ એ ભગવાનના માર્ગે નીકળેલો પરંતુ એને એક શક્તિપંથી વ્યક્તિનો સંગ થયો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ચાર પ્રકારના કુસંગથી મારી નિત્ય રક્ષા કરજો એમ પૂજા કરીને માગવા માટે પોતાના ભક્તોને કીધું છે એમાં સૌથી પહેલાં ગણાવ્યા શક્તિપંથી શક્તિપંથીથી મારી રક્ષા કરજો શા માટે કારણ કે એમાં શ્રીજી મહારાજે શક્તિના સ્વરૂપમાં એક પાર્વતીજીનું સ્વરૂપ માન્ય કર્યું છે જે સૌમ્ય છે પતિવ્રતા છે એ સ્વરૂપને માન્ય કર્યું છે બાકી શક્તિ પંથીની અંદર કેટલી બધી જગ્યાઓ એવી છે કે જે જગ્યાએ આપણે જોઈએ કેટલાક તો માતાઓના મંદિર છે જ્યાં શાસ્ત્રકારો એવા ખોટા થયા હોય બકરાઓ વધેરાય છે માતાને બકરા કપાય છે લાખોની સંખ્યામાં બકરા કપાય લાખોની સંખ્યામાં માતાના નામે બલી ચડાવવામાં આવે એ માતાઓએ એવું નથી કીધું પરંતુ શાસ્ત્ર કરવાવાળા જે અધર્મી લોકો એને એવા કુશાસ્ત્રો કર્યા અને કુશાસ્ત્રોની અંદર પોતાને મન ફાવે એવા ધર્મો લખ્યા જેના કારણે જીવનો ઉતરવાનો ઢાળો છે એવા શાસ્ત્રો ગમે એવું કરવું ગમે અને શાસ્ત્રના નામે અમે ધર્મ કરીએ છીએ એવું કહીને અધર્મ કરે આ ખરેખર પીબેક સારો હતો પરંતુ કુસંગના કારણે જ એ ખરાબ થયો ભગવાન શ્રીહરિ એટલે જ વારે વારે કહે છે મારો આશ્રિત કુસંગ ના કરે સત્પુરુષ મળે તો સંગ કરવો પણ કુસંગ તો કરવો જ નહીં ચૈતન્ય મહાપ્રભુ જેવા પરોક્ષના એક મહાન સંત એ પણ એમ કે ગાયના સિંગડા ઉપર રાયનો દાનો મૂકો કેટલી વાર રહે એટલી વાર પણ કુસંગ ન કરવો એટલી વારનો કુસંગ પણ કલ્યાણ થવા સુધી પહોંચેલા વ્યક્તિના કલ્યાણને બગાડી શકે છે ગાયના સિંગડા ઉપર મૂકેલો રાયનો દાનો એ જેટલી વાર રે એટલી વાર પણ જો કોઈ કુસંગ કરે તો એના કલ્યાણને બગાડી શકે છે માટે ભગવાનના ભક્તે એટલું તો ચોક્કસ ધ્યાન રાખવું એટલું તો ચોક્કસ રાખવું કે કુસંગ એનાથી બચીને રહેવું ભલો ભલો પાવકનો પ્રવેશ ભલો ભલો પાવકમાં પ્રવેશ ભલો ભલો જ જડંસ શત્રુ કરે નાસ કદાપી અંગ તથા સૌથી ભૂંડો કુસંગ ભલો ભલો પાવકમાં પ્રવેશ કદાચ અગ્નિમાં પ્રવેશી જાઓને તો નો પ્રોબ્લેમ વાંધો નથી કદાચ સર્પનો ડંસ આવી જાય ને ઝેરી સર્પ એ કરડી જાય ને વાંધો નથી કદાચ શત્રુ સામો મળે અને આપણું માથું કાપી નાખે તો પણ શાસ્ત્રકારો કે બહુ સારું છે પરંતુ સૌથી ભૂંડો કુસંગ થોડોક પણ કુસંગ શિવલાલ શેઠથી આપણે વધારે હમજનવાળા તો નહીં જ હોઈએ ને શિવલાલ શેઠ એ તો બહુ મોટા ભગત ને ભગવાનની મૂર્તિને વિશે સ્થિતિવાળા ભગત હતા ને તોય શિવલાલ શેઠને જો થોડોક સમય માટે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો સંગ છૂટ્યો સત્સંગનો કુસંગ તો ત્રણ પ્રકારના છે એક બારનો કુસંગ દારૂડિયો હોય માંસાહારી હોય વ્યભિચારી હોય ચોરી કરતો હોય એવા વ્યક્તિનો સંગ એ બારનો કુસંગ છે તમારે મૂવી છે ખરાબ ચેનલો છે ખરાબ ન્યૂઝપેપરો છે એ બધી વસ્તુઓ બધો બહારનો કુસંગ છે એક અંદરનો કુસંગ કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈર્ષા દમ છળ કપટ અંદરનો કુસંગ છે અને ત્રીજો છે સત્સંગનો કુસંગ શિવલાલ શેઠ જે શેઠને ધ્યાન કરવા બેસે ત્યારે ભગાદોશી એના બાપ કે શિવા તું ધ્યાન કેવી રીતે કરે તો કે બાપા હું આખું બોટાદ હળગાવીને તમને હળગાવીને પૃથ્વીની રાખ કરી દો અને રાખના ઢગલા ઉપર બેઠો શિવલાલ ધ્યાન કરે આવી સ્થિતિવાળો ભગત જેને પોતાના ઘરની બાજુમાં મોટી હવેલી ચનાતી હોય એની ખબર ના હોય સાડી પીરસવા આવી હોય એની ખબર ના હોય આવો એ શિવલાલ ને બહારનો કુસંગ પણ નહીં દારૂડિયા સાથે જઈને તો બેસે એવા જ નહોતા ચોરી કરવા વાળા તો બેસે એવા જ નહોતા વ્યભિચારી આરે તો શિવલાલ બેસે એવા જ નહોતા એના હૃદયમાં તો કુસંગ હતો જ નહીં કામ ક્રોધ લોભાધિકના બીજ જ નહોતા શિવલાલના હૃદયમાં ભગવાન ને ભગવાનના સાધુ સિવાય કાંઈ નહોતું તોય શિવલાલને એક કુસંગ નડ્યો કયો કુસંગ સત્સંગનો કુસંગ શિવલાલ શેઠ સ્વામી સ્વામીથી દૂર થયા અને સત્સંગની અંદર જ ક્યાંક કોઈ સ્થાનોમાં ને ક્યાંક કોઈ વ્યક્તિઓ સાથે બેસતા થયા ગુણાદિતાનંદ સ્વામીને પોતાની વાતોમાં એમ કહેવું પડ્યું શિવલાલ તું તારા મનમાં એમ જાણે છે અને કુસંગ ક્યાં લાગેલો ગઢપુરની પ્રતિષ્ઠા થઈને હરિકૃષ્ણ મહારાજની ત્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવા શિવલાલે પોતે પોતાની પાસેનું ધન મહારાજની પ્રસાદીની ઘણી બધી વસ્તુઓ અને એ આખી બધાનો ખર્ચ અને ભાવનગરમાં રઘુવીરજી મહારાજની સવારી કાઢવાનો ખર્ચ એ શિવલાલ પરિવારનો હતો યજમાનપદું હતું અને એ સમયે જ શિવલાલને કુસંગ લાગ્યો બોલો કર્યું તું શાના અર્થે કલ્યાણને અર્થે મહારાજને રાજી કરવા મોટાને રાજી કરવા પણ એ બે પ્રસંગો કર્યા એ બે પ્રસંગોની અંદર ક્યારેક શિવલાલને સત્સંગનો કુસંગ અસર કરી ગઈ અને સ્વામીને એમ કહેવું પડ્યું કે શિવલાલ તું તારા મનમાં એમ જાણે છે કે ભાવનગરમાં રઘુવીરજીની સવારી કઢાવી અને ગઢપુરમાં મૂર્તિ પધરાવી તે બહુ મોટું કામ થયું પણ તારા જીવ બાજુ જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે તારા જીવ બાજુ જોઉં છું અડધો સત્સંગ રહ્યો છે સ્વામી કે પાછો તું આવે મારી પાસે બેહીશ અને છ મહિના સુધી કથા પાછો હું તને સંભળાવીશ ને ત્યારે મોરે જીવ જેવો ભગવાનમાં જોડાયો તો એવો જોડાશે કયો કુસંગ નડી ગયો શિવલાલ શેઠ કોઈ દારૂના પીઠાએ નહોતા ગયા શિવલાલ શેઠ કોઈ વ્યભિચારી વ્યક્તિઓ સાથે ફરવા નહોતા ગયા શિવલાલ શેઠ એના હૃદયમાં કોઈ કામ ક્રોધાદિકના બીજો નહોતા દસ વર્ષની ઉંમરે વિધુર થયા ને ફરી લગ્ન કરવા રઘુવીરજી મહારાજે કીધું ત્યારે શિવલાલ કે બાપજી તમે કરો તમારી ગાદી ખાલી પડે એમ છે મારે ક્યાંય ગાદી ખાલી પડે એવી નથી આવો ભગત પણ તોય કુસંગ માટે વાલા ભક્તો બહારના કુસંગને પણ ઓળખો અંદરના કુસંગને પણ ઓળખો અને સત્સંગના કુસંગને પણ ઓળખો બહારનો અને અંદરનો કુસંગ ઘણી વખત આપણે ઓળખતા હોઈએ છીએ પણ સત્સંગનો કુસંગ આપણે નથી ઓળખી શકતા કારણ કે સત્સંગનો કુસંગ તો સત્સંગનો મોરો પહેરીને આવવાનો સત્સંગનો કુસંગ સત્સંગનો મોરો પહેરીને આવે એટલે બાર મોરો સત્સંગનો હોય અને અંદર થાય કુસંગ બહારનું સ્વરૂપ સૌમ્ય હોય અને અંદરનું સ્વરૂપ ક્રૂર બહાર જાને પોષણ આપવા આવ્યા અને અંદરથી કાપે બહાર જાને આપણને સહાય કરવા આવ્યા અને અંદરથી ધકો મારે આવો સત્સંગનો કુસંગ છે ઓળખી રાખવું જોઈએ એને કેમ ઓળખાય હું ઘણી વખત આ વાત કહું છું અને આજના યુગમાં ચેતવાનું છે એટલા માટે આ વાત આ પ્રસંગ છે ને કહું છું કે સત્સંગનો કુસંગ એ જ તમને ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું ઓળખાયું છે એમાં તમને બહુ જ સુખ આવે છે બહુ સુખ આવે છે તમને આનંદ થાય છે કે આવા મોટા મહારાજ મને ઓળખાયા મને મળ્યા મારા મોટા ભાગ તમને અહો અહો થાય છે સર્વોપરીપણું મહારાજનું સાંભળીને વિચારીને કહીને તમને અહોહો થાય છે બીજું તમને એવા મહારાજ જે ઓળખાવે છે એવા જે ભગવાનના મોટા પુરુષો કોઈ સદગુરુઓ કોઈ એવા મહાપુરુષો કે જેના આશરે આપણે બેઠા હોય જેના આશરે તમે બેઠા હો એવા મહાપુરુષોને મળીને એવા મહાપુરુષોને યાદ કરીને એવા મહાપુરુષોના સમાગમથી આપણી અંદર ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વધે છે આપણને ભગવાન તરફનું હેત વધે છે આપણા રજોગુણ અને તમોગુણ ટળે છે એવા મહાપુરુષો એવા સંતો કે જેની સાથે વાતો કરવાથી જેની વાતો સાંભળવાથી જેની પાસે જવાથી જેની પાસે બેસવાથી જેની પાસે સમાધાન માગવાથી આપણો આધ્યાત્મિક માર્ગમાં આપણે આગળ વધીએ છીએ હૃદયમાં સુખ શાંતિ વર્તન મહારાજ પ્રગટે છે એવા ભક્તોનો સમુદાય કે જે ભક્તોની મધ્યે આપણે બેસીએ અને આપણને એમ લાગે છે કે મારા મોટા ભાગ હું ધામમાં જ બેઠો છું આવામાંથી કોઈ પણ રીતે પાછા ડાયરેક્ટ અથવા ઇન પાડવા માટેની વાત થાય મહારાજના સર્વોપરીપનામાંથી અને મોટા સદ્ગુરુની અંદર જે પ્રતીતિ છે એમાંથી પાછા પાડવા માટેની કોઈ પણ રીતે વાત થાય કોઈ પણ રીતે કોઈ પણ રીતે પરોક્ષ રીતે પણ એ શાસ્ત્રનામ બીજે કરીને પણ એની અંદર આપણી નિષ્ઠામાં કાચબ ઊભું કરવાની થાય ત્યારે જેમાં ન લેવાય એને સત્સંગના કુસંગને ઓળખ્યો કહેવાય અંતરના કુસંગને તો હવ ઓળખીએ આપણે મુમૂકશું છીએ કથા કરીએ સાંભળીએ છે રાત દિવસ મને તમને બેયને ખબર પડે કે અંદર શું છે હવ હવના હૃદયને જોઈ શકીએ આટલી કથા કર્યા ને સાંભળ્યા પછી જો પોતાના કુસંગને ન ઓળખી શકે તો ગબરગંડ હોય તો ના ખબર પડે નહીં તો ખબર પડી જ જાય બહારનો કુસંગ એને તો આપણે બધાએ ઓળખીએ છીએ બહારનો કુસંગ તો બધે જ છે વ્યક્તિમાંય છે ને તમારા નાના અમથા ફોનોમાંય છે તમારા આઈપેડોમાંય છે કોમ્પ્યુટરમાંય છે ઇન્ટરનેટની અંદર છે જેના માધ્યમ દ્વારા અત્યારે તમે કથા સાંભળો છો એ જ માધ્યમની અંદર ભરપૂર કુસંગ પડ્યો છે એ બહારનો કુસંગ છે આ બધા કુસંગને ઓળખવા જોઈએ પીબેક એક બહુ સારો વ્યક્તિ હતો બહુ સારો વ્યક્તિ હતો જેનું જીવન પવિત્ર હતું ગંગા જેવું પવિત્ર જીવન હતું પણ એક શક્તિપંથીનો જો કુસંગ થયો અને પીબે કેવો થયો આ વર્ણન આવે તમે સાંભળશો ને એમ તમને ખબર પડશે કલ્પનાતીત કેટલુંક વર્ણન તો હું વાંચું જ નહીં મને વાંચતા પણ શરમ આવે એવું વર્ણન છે કેટલુંક કે જેનું વિવેચન કરતાં પણ જીભ પકડાઈ જાય એવું વર્ણન છે કેટલો ખરાબ હશે તમે વિચારો કે જેની વાત કરતાં પણ લાજ આવે છે એટલો ખરાબ થઈ ગયો સારો વ્યક્તિ શાના કારણે કુસંગના કારણે બચવું તો જોઈએ બચવું જ જોઈએ આજે ભગવાનના ભક્તો બચે અહીંથી પૂજે સુરત સ્વામી ઘણી વખત કથામાં કે છે તમે જગતનું જોઈને જેવા તેવા કપડા ન પહેરો તમે જગતનું જોઈને જેવું તેવું જેવું તેવું પહેરીને જેવું તેવું જોવા જેવું તેવું ફરવા જેવું તેવું સાંભળવા ન પહોંચી જશો કથા સાંભળ્યા પછી વૃત્તિઓને પાછી વાળો કથા સાંભળ્યા પછી નક્કી આ જગતને તો એક છોડવાનું જ છે અજ્ઞાને કરીને છોડશું એના કરતાં જ્ઞાને કરીને છોડીએ આપણે નહીં છોડીએ તો કાળ છોડાવશે એના કરતાં હમજીને છોડીએ છોડીએ કહેતા કુસંગ ના કરીએ કુસંગ ના કરીએ પોતાની જાત સાથે છેતરપિંડી ન કરીએ બહારનો કુસંગ કરવાવાળો અંગત રીતે બહારનો કુસંગ કરવાવાળો વ્યક્તિ પોતાની જાતને જ છેતરે છે એ કોઈ જગતને નથી છેતરતો કોઈ ભગવાનનો ભગત તરીકે બહુ સારો દેખાય ને પછી જે તે જોઈ લેતો હોય ને જે તે સાંભળી લેતો હોય ને જે તે કર લેતો હોય એ કાંઈ સત્સંગને થોડો છેતરે જ પોતાની જાતને જ છેતરે છે નડવાનું છે એને જ અંત કાઢે એને જ નડવાનું છે ભારે એને જ પડવાનું છે વજન એને જ ઉપાડવાનું છે સૌ સો સૌ સૌ તનું વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તનું કોઈ પોટલું ઉપાડવા નહીં આવે આપણે કંઈ સાધુ રસોઈ દઈ દીધી હશે અને ખોટા જ બધા નંબર ડબાઈ ડબાઈ જાણી જોઈને કર્યા હશે તો હું કાંઈ રસોઈ એ વખતે સહાય કરી દે હા સહાય ચોક્કસ કરશે પણ નંબર જાણી જોઈને ખોટા ડબાવાના અને પછી રસોઈનું ફળ ન્યા માગીએ હા ફળ એટલું થાય મારા ચાન્સ આપે ચાન્સ પણ જેદી તેદી ચોખ્ખું થવા માટેનો પ્રયત્ન કરવો જ પડે પોતાને નહીં લગભગ જીવે એવું સમજે હું કોકને છેતરું છું કોઈને નહીં આપણે આપણને જ છેતરીએ છીએ આપણને જ છેતરીએ છે હું અહીં રોડી રૂપાડી વાત કર દઉં અને વાત કર્યા પછી પાછું મારું જીવન કાંઈ બીજું હોય તો મને થાય કે ઓહો કેટલાને છેતરી દે પણ કોઈને છેતર્યા નથી તમે તમને જ છેતર્યા છે એ નડવાનું છે તમને જ એ વિઘ્ન આવવાનું છે અને એ આવશે ત્યારે એવું આવશે એ ખાડો આવશે ત્યારે એવો આવશે ઊભું પણ નહીં થવાય એવો આવશે માટે ભગવાનનો ભક્ત કુસંગથી બહુ બચ્યો અતિ બચવા જેવું છે ઘણી વખત ભગવાનના કેટલા સારા ભક્તો આપણા કોન્ટેકમાં હોય ખાલી કદાચ પરિવારની પારિવારિક ભાવનાથી ન પણ જોડાયેલા હોય પણ એક સારા ભક્તો અને ગુરુજીનો તો એક સ્વભાવ છે કોઈ વિભાગ સત્સંગનો નથી સ્વામી અને સંપ્રદાય બધો આપણો છે સ્વામિનારાયણનો જે છે બધા આપણા છે મહારાજના જ છે તો ઘણી વખત એવા સારા ભક્તો જેના પ્રત્યે આપણને ભાવના એક આવા ભક્તો છે અને ખરેખર સારા હોય જેના ઘરની અંદર પુસ્તકો પણ એટલા હોય વાંચતા હોય અરે કથાઓ કરતા હોય એવા હોય એક સત્સંગની અંદર સારા હરિભગત કહેવાય એવા હોય છતાંય પણ ક્યારેક એનાથી કોઈ એવી એવું એવું ચારિત્રહીન કાર્ય થઈ જાય કે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આ વ્યક્તિથી આવું થાય પણ થાય એ કોણ કરાવતું હશે હમણાં જે ભગત વિશે જાણ્યું છાતી ફાટી ગઈ કે ઓહો આવું થાય આ ભગતથી બહુ વિચાર્યું ઊંડું બહુ વિચાર્યું કે એનાથી એવું કેમ થયું હશે તો મને પોતે અનુમાન એવું થયું આપણા પરિવારમાં નથી પણ સત્સંગ બહુ સારો છે સત્સંગના પરિવારમાં તો છે જ ગુરુજીના છત્રમાં ચોક્કસ નથી પણ એને જ્યાં જે સમયે જ્યાં સ્વીકારેલું હશે વર્ષો પહેલાં મળેલા છે કોઈ મહાપુરુષોને પણ કુસંગનો યોગ એવો જેલના સળિયા પાછળ ભગત જતો રહ્યો અને એવું ચારિત્રહીન કૃત્ય કે વિચાર આવે કાને આવું કેમ થયું હશે ત્યારે એક જ વસ્તુ લાગી કે કાં તો આના ફોનનો મિસયુઝ હશે કાં તો આના કોમ્પ્યુટરનો મિસયુઝ હશે એનાથી મોટો મ્યુઝિક આજે સૌથી મોટા મોટો કુસંગ બહારથી સારા દેખાડે અને અંદરથી ખોખરા કર નાખે એવો કુસંગ માફ કરજો કોમ્પ્યુટર આઈપેડ અને આઈફોન જબરજસ્ત કુસંગ છે સારા સારાના પતન ઉપરથી રૂડો રૂપાળો અને અંદરથી હાવ ખલાસ આવી દશા કરે એવા સાધન છે વાપર્યા વિના તો નહીં જ ચાલે નહીં વાપરીએ તો કથા કેમ સંભળાશે નહીં વાપરીએ તો મહારાજના લાઈવ દર્શન કેમ થશે પરંતુ કોઈક વિવેક કોઈક એવી સાવધાની કે જે આપણને મારી નાખે જે આપણને ગળી ના જાય કેટલા કેટલી મહેનતે આપણને આવા મહારાજનો યોગ થયો આવા મોટા સાધુનો આશરો મળ્યો આવી કથા વાર્તાનો યોગ થયો રખે માયા પાછી ગળી ના જાય માયા રૂપી અજગરના મોઢામાંથી માંડ બાટ નીકળે છે અને એ તો મોઢું ફાડીને હજુ ગળવા માટે તૈયાર જ છે કારણ કે જન્મો જન્મથી એને આપણને ગળવાની ટેવ પડી છે આપણને તો આ જન્મે જ મહારાજને મોટા સાધુનો યોગ થયો હવે નીકળવું છે નીકળવું છે નીકળવું છે પણ જો ધ્યાન ન રાખીએ તો ગળી જવાય પાછું ગળી જવાય એટલે સાધનોનો પણ વિવેક બધી વસ્તુનો વિવેક મોટા મોટો કુસંગ કારણ કે આ બહાર કુસંગ કરવા જવું પડે એવું જ નથી ને એટલે ઘરમાં જ કુસંગ ખિસ્સામાં જ કુસંગ માટે સાવધાન રહેજો રસોઈ આવી પેલો પીબેક શક્તિ પંથીના સંગે કરીને ખરાબ થયો ખરાબ થયો એટલે કેવો ખરાબ થયો કે શક્તિનો ઉપાસી થયો અને પછી એ પીબેકને ખબર પડી કે આવી રીતે બગીચાની અંદર કોઈ વિપ્ર આવે કોઈ સોળ વર્ષનો બાળક આવેલો છે ત્યારે પેલા કુસંગે કરીને આવો થયો તો તે દેવીનો મહાન તન્મય ભક્ત હતો સિદ્ધોનું મંડળ આવ્યું છે એમ જાણીને એ મહા અભિમાની તરત જ ઉઠ્યો બહુ અભિમાની થઈ ગયો હતો સિદ્ધોની સિદ્ધાઈ જોઈ જાણીને બોલ્યો સીધન કે સિદાઇ જોઈ કહે ચૂથી કે નાખહુ સોઈ ગર મેં રખો કે ગુલામા ગર મેં રખો કે ગુલામા ભલે આવત ઠામા ભલે આવત કે જોઈ એને ખબર પડી એ શું કે છે સિધોની સિદ્ધાઈ જોઈ જાણીને બોલ્યો બધાને ચૂથી નાખું બધાને ગુલામ કરીને મારે ઘેર રાખું ચેલકા કરી દો કોણ આવ્યો છે હોય ભલે આ સ્થાને આવ્યા દુર્ભાગ્યો આવું બોલતો હતો મુક્તાનંદ સ્વામીને દુર્ભાગ્યો કીધો અભાગ્યો કીધો મુક્તાનંદ સ્વામીએ અભિમાનને લીધે એના અંગોમાં ક્રોધાગ્નિ વ્યાપી ગઈ એ અભિમાનમાં એવું બોલતો હતો જ્યારે મારું નામ સાંભળે છે ત્યારે સીધો દૂરથી જ ભાગી જાય છે આ અભિમાનમાં ઘેર બેઠો અભિમાન કરે ઓહો અભિમાન માણસને આંધળો કર દે વાલા ભક્તો અભિમાન એટલું તો ન જ જોઈએ કે આપણે આપણાથી શ્રેષ્ઠને ઓળખી ના શકીએ એટલા અભિમાન કોઈ વર્ષોની ગણતરીએ કરીને કોઈ આ લોકની બુદ્ધિએ કરીને આપણે સત્સંગમાં ઘણા વર્ષો કાઢી નાખે એવા વર્ષોની ગણતરી કરવી કે આપણે સત્સંગની અંદર બહુ જૂના થઈ ગયા એવી ગણતરી કરવી કે આપણે બહુ બુદ્ધિવાળા છીએ આ લોકમાં એવી ગણતરી કરવી આપણે બહુ ઉંમરવાળા છીએ અને આ તો હાવ નાના છોકરા છે એવી ગણતરી કરવી યાદ રાખો ભગવાનના ભક્તને ઓળખવામાં વય ઉંમર વર્ષ કોઈ કામ લાગતા નથી મુક્તને મુક્તને કોઈ વયના બંધન નથી મુક્તને કોઈ વર્ષના બંધન નથી મુક્તને કોઈ બુદ્ધિના બંધન નથી મુક્ત તો ભગવાનના બંધને બંધાયેલો હોય ભગવાનના બંધને બંધાયેલો હોય એટલે અભિમાનમાં પૂર્વે પણ મોટા મોટા મહાપુરુષો નથી ઓળખી શક્યા ત્યારે તો ગોપાળન સ્વામીની જોડીમાં દેવતા નાખ્યા હશે ને નહોતા ઓળખી શક્યા ત્યારે જ ગુણાદિતાનંદ સ્વામી માથે પથરા નાખ્યા હશે ને નહોતા ઓળખી શકે ત્યારે જ મુક્તાનંદ સ્વામીની ખીચડીમાં કાંકરા નાખ્યા હશે ને ઓળખી શક્યા હોત તેવું નાખ્યું ન હોત પણ અભિમાન વ્યક્તિને નથી ઓળખાવા દેતા મહાન પુરુષોની વચ્ચે પણ નથી ઓળખાવા દેતા અભિમાન આંધળો કરે છે સીધો દૂરથી જ ભાગી જાય મારું નામ સાંભળે ત્યાં કોઈ દિવસ સીધો અહીં આવી જ શકે નહીં આજ આવ્યા છે તો તેમને કબજે કરી લઉં છું મારી માતા બળવાન છે પીબેક બોલે છે તેને સિદ્ધરૂપી પશુને આંધળા કરી દીધા છે તેથી અહીં આવ્યા છે ઓલા બધા સીધો અને સોળ વર્ષનો વરની છે ને એ બધાયને આ પીબેક શું કે છે એ બધા સીધો છે તો પશુ સમાન છે અને એને આંધળા કરી દીધા છે મારી માતાએ હું હમણાં જ એને પકડી લઈશ આંધળો કોણ છે એ પોતે પશુ કોણ છે એ પોતે ભગવાનને ના ઓળખે એ જ પશુ કે પોતાના જોરને કહી બતાવ બતાવવા એક બ્રાહ્મણને આગળથી મોકલ્યો આ ખોટા માણસોને આવું બહુ પાછું સમજાય ને ભાડું રાખવા પડે અત્યારના બની બેઠેલા ભગવાનો જે પકડાય છે ને બધાય તો એનું કૌભાંડ બહાર પડે ને તો કૌભાંડમાં એવું હોય ને બધું એના દરબારો ભરાતા હોય બધું ભરાતું હોય ને ને આ બધા પગારદાર માણસો બેઠા હોય પૈસા લઈને મને આમ કરી તું આ કરી તું ભજી ચટણી ખાવા કીધી સારું થઈ ગયું મને લો અને લે પછી એ તો બીજાને સમોસા ચટણી કે ત્રીજાને બીજી આરે કે જમજે સારું થઈ જશે અને લે આ બધું ઢીંડક આવા ભગવાનો ભાડું તો ચેલકાઓ રાખવા પડે ભાડું પ્રચારકો રાખવા પડે બોલો તમે છે ને ઇન્ડિયાની ટ્રેનો છે મુંબઈની પેલી ટ્રેનો છે ને મુંબઈની અંદર આમ અંદર અંદર ફરતી ટ્રેનો એની અંદર એની અંદર બોર્ડ મારેલા છે જ્યોતિષ્યોના કે તત્કાલ નિવારણ ને બધા એ જ્યોતિષોના નામ લખ્યા હોય ને એના નંબર લખ્યા હોય લંડનનો નંબર લંડન લંડનનો નંબર લખ્યો હોય જ્યોતિષ્યો ન્યા તમારે અત્યારે ને અત્યારે તમને ફાયદો થઈ જાય આ થઈ જાય તે થઈ જાય આટલા બધા બોર્ડ માર્યા હોય મેં એક ભગતને કીધું મેં કીધું ફોન કરીને એને પૂછો કે આ તમારા આટલા બધા બોર્ડ મારવા પડે છે આનું કંઈ સમાધાન કરવું છે આટલી બધી પ્રચાર કરવો પડે તમારું જ જ્યોતિષ જુઓ તમારું તો દુઃખ દૂર કરો કે ટ્રેનના ડબ્બાઓમાં પાટિયા લટકાવવા પડે છે અને જગત આંધળું થઈને દોડે આંધળું થઈને દોડે કેટલાના ક્રેડિટ કાર્ડો ઘસાય છે કેટલા લોકો એવા છે પોતાનું નસીબ સુધારવા માટે ક્રેડિટ કાર્ડો ઘસે ક્રેડિટ કાર્ડ પણ નસીબ સુધરે કોઈ દીશ સુધરે ક્રેડિટ કાર્ડ ઘસો પછી તો એની એનો મેળાપ થાય જ્યોતિષનો અને ઘસ જ કરે ક્રેડિટ કાર્ડ પૂરું થઈ જાય નસીબમાં એના નસીબમાં આપવાનું હોય આપે ખોટા સિદ્ધો ખોટા પ્રચારકો એક બ્રાહ્મણ એ પીબેકે મોકલ્યો પછી એ બ્રાહ્મણ સિદ્ધો પાસે આવ્યો એમને પીબેકનું બળ બતાવીને ભયભીત કરવા લાગ્યો વરણી પાસે જ ના આવ્યો વરણી તો આમ એની છટ્ટામાં બેઠેલા ને એટલે એની આગળ કોઈ ના ગયા સિંહ જેવા દેખાય મહારાજ તો પણ ઓલા સીધો જે હતા ને આજુબાજુમાં જે મહારાજનો પ્રતાપ જોઈને પહેલાં તો આવ્યા નહોતા ચરણમાં પણ પછી આવ્યા પહેલાં ગોપાળદાસને બેઠા કર્યા પછી એમાંનો સીધ પડ્યો ત્યારે એને બેઠો કર્યો ત્યારે આવ્યા છે ને એ બધા આગળ જઈને ઓલા કહેવા લાગ્યા પીબેક અમારા તમે નામ સાંભળ્યું છે આ ગામમાં રહે છે ચેલા થઈ જાઓ નહીં તો મરી જશો તમે આજ સુધી કોઈ એવો જન્મ્યો નથી જે પીબેકના ચરણમાં ન પડ્યો હોય તમારાથી મોટા મોટા આવી ગયા અને પીબેકના બધાએ વખાણ કરવા લાગ્યો ભય બતાવવા લાગ્યો પેલા સિદ્ધોને એને કહ્યું જો તમારે જીવવાની આશા હોય તો અત્યારે જ અહીંથી ભાગી જાઓ નાસી જાઓ નહીતર તમારો નાશ થશે કારણ કે અહીંયા પીબેક નામે એક ભારે સિદ્ધ રહે છે તે એક એકને પકડીને મારી નાખશે તે સાંભળીને કેટલાક કાચા સિદ્ધો હતા એ થર થર ધ્રુજી ઉઠ્યા અને ત્યાંથી ચાલ્યા જવાની તૈયારી કરવા લાગ્યા ભાગો ક્યાંયથી ખોટા જ હતા મરી જશું કે આની અમે અને પીબેક નું નામ તો પાછું સાંભળેલું આ લોકોએ થોડું ઘણું તો કે બહુ ખતરનાક છે લીલો વડે હુકવી નાખે એવો છે લીલા વડ ઉપર અડદના દાણા નાખે તો હુકવી નાખે આગળ વાતો આવશે એવો છે એવી વાતો તો સાંભળેલી ઓહો એ તો અહીં રહે છે ભાગો ભાગો કે પોટલા બાંધીને મરી જઈશું નહીં તો એટલે કાચા બધા તૈયાર થઈ ગયા એ જાણીને મહાન ઉદાર સ્વભાવના વર્ણીએ તે સિદ્ધોને બોલાવ્યા અને વર્નીએ કહ્યું તમે શા માટે ચાલ્યા જાઓ છો તમારે લગાર પણ ભય નથી અહીં રસોઈ બનાવો સૌ જમો શીરો બનાવો બંધ કેમ થઈ ગયું તમારું કડિયું શેકો પૂરી ભજીયા કરો જમો ક્યાં ભાગો છો સૌ એક માસ સુધી અહીંયા એક મહિનો આપણે અહીં પાક્કું ભોજન જમવાનું છે ક્યાંય જવાનું નથી પેલા સીધો કે પણ આ તો તમે હોળ વરણ ઓલો આવે વડ હુકવી નાખે એમ અમને હુકવી નાખે તો ભાર છે હું તો એને તરના જેવો જાણું છું ઘાસ જેવો છે તો ફૂક મારું ઉડી જાય એવા તો અપાર પાખંડીઓ હોય હું તો એને કાંઈ કહેતો ગમતો નથી મને તો શ્રી કૃષ્ણ ઉપર પ્રેમ છે ને શ્રી જ હું સાચા સિદ્ધ માનું છું ભગવાન શીખવાડે છે આ જગત ની અંદર કોઈ પાખંડ ની અંદર ક્યારેય ભગવાનનો ભગત ન ફસાય એમાં એ સ્વામિનારાયણનો ભગત એ તો કોઈ દી કોઈ ચમત્કારો કે એમાં બંધાય જ નહીં એને જોવાની ઈચ્છા ના થાય અહીંથી ઘણી વખત સંતો કોઈ વાત કરે ને કે આવું હતું કે ક્યારેક કંઈક સંતોએ નામ દઈ દીધું હોય ઘણા ભક્તો કે આવે જોવું જ છે જોઈને કાંઈ મળવાનું નથી એને શું જોઈન કરવાના એના દર્શન તો દુઃખ દે ન થાય તો ન કી એના દર્શન કરવા એ પાપ છે એને શું જોવાના પરંતુ ચેતવાનું એટલું કે કોઈ ગમે એવું હાથમાં ચમત્કાર બતાવે તોય એટલું થવું જોઈએ મારા સિવાય બીજો કરવાવાળો કોઈ નથી આપણને ગમેવા આપણે રોગાદી કે કરીને અવળાઈ ગયા હોય આપણો રોગ પચીસ ત્રીસ વર્ષથી રોગ થયો હોય પચાસ વર્ષથી રોગ થયો હોય જતો ન હોય અને કોઈ એવો કામન ટુમનિયો આવે અને કે ભાઈ એ આ રોગ મટાડી દે છે આમ કરે ને ફૂંક મારે થઈ જાય છે બધા લોકો જાય છે અને સોમેરની કંઠી પહેરી હોય તિલક ચાંદલો કર્યો હોય પૂજા કરતો હોય વર્ષોથી કથા સાંભળતો હોય અને ન્યા પહોંચવાનો હોય ને તો પૂજા કંઠીન તિલક ચાલ લો મહારાજના ચરણમાં અર્પીણ મહારાજને કેવું મહારાજ ફરીના જન્મમાં મળજો અત્યાર જવું છું સદંતર જવું જવું હોય તો પણ મહારાજના થઈને કોઈ પાખંડમાં કોઈ ધુતારાના શકંજામાં ભગવાનનો ભગત ના આવે આવી જાય છે એટલે કહું છું આવી જાય છે તમને આશ્ચર્ય લાગશે તમને એમ થાય કે આવી જાય હા આવી જાય કોણ આવી જાય રોજ ઉપાસનાની વાતો સાંભળવાવાળા આવી જાય અરે એટલું નહીં ભગવાન સ્વામી એણ સર્વોપરી છે એમ પાંચ જીવને ઉપાસના દ્રઢ કરાવી હોય એવો ભગવાનનો ભગત એને ઘેર પધરામણી કરવા જવાનું થયું અને પધરામણી કરી આરતી કરી બધું કર્યું મહારાજને મોટા સાધુનો આશ્રિત અને ત્યાં બેસવાનું થયું પછી એને કાંઈ કીધું વચનામૂત કે કાંઈ છે કાઢો તો આમ કરીને મંદિરનો ખાનું ખોલ્યું ત્યાં અંદરથી દેવતાની વીંટી નીકળી આ કેમ ભગત રાખવી પડી તો કે એમના કાલ સર્પ ચાલે છે કાલ સર્પ યોગ છે આ છે તે છે આ નડે છે ઓલું નડે છે પણ પછી ભગત સાચો હતો ને એટલે ખોડા માથો મૂકીને રોવા માંડ્યા કે આ ત્રણ ચાર વર્ષથી દેશકાળ બહુ ખરાબ છે ને એટલે થોડું મન આગું પાછું થઈ ગયું દુઃખ તો બહુ થતું હતું કે આ ઘરમાં ક્યાં લાવ્યા સ્વામિનારાયણ નો ભગત એક હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે હમારે હમારે મન સ્વામિનારાયણ ન ભાવે આવો હોય કર્મરેખ તરત નહીં ટારે અમારા કર્મની રેખા તો સ્વામિનારાયણ છે અમારા શરીરમાં કેન્સર છે પચાસ વર્ષથી એ અમારા કર્મની રેખા અમારા સ્વામિનારાયણે કરી છે અમને મંજૂર છે અમારી કિડની ફેલ છે આજે દેહ પડવાનો છે અમારા સ્વામિનારાયણને અમારી રેખા લખી છે અમને મંજૂર છે અમારો પગ નથી હાજો રોજ વાહ થઈ જાય છે અમારા સ્વામિનારાયણ અમારા કરમની રેખામાં લખી છે ઔષધ કરીશું પણ નથી મટતું અમારા મહારાજની ઈચ્છા આટલી ખુમારીથી જે જીવી શકે ને એ જ સ્વામિયણનો હોઈ શકે અને આટલી ખુમારીવાળો જે નથી ને એ સ્વામિયણનો નથી કંઠી પહેરવાથી નથી થવાતું કંઠી પહેરવાથી મહારાજના નથી થવાતું મહારાજે તો કેવી વાત કરી છે પ્રથમના સિત્તેરમાં કે ઘરની અંદર દસ માણસ મરવાના હોય દસ માણસ મરવાના હોય અને નવ મરેને એક જીવે તો હું ઓછો છે આ સ્વામિનારાયણની ખુમારી છે અંતેનું તેરમું ક્યારેય ભગવાન પાસે પ્રાર્થના કરવી નથી કે હે મહારાજ આ મારું દુઃખ છે ને ટાળો આ સ્વામિનારાયણની ખુમારી છે ક્યારેય કરવી નથી ભગવાનનો નિષ્કામ ભક્ત ચતુર્દા મુક્તિ નહીં નથી જ તો પ્રથમનું તેતાલીસમું આ સ્વામિનારાયણની ખુમારી છે પ્રથમનું એકસઠમું જેમ જેમ ભગવાન મને વધુ દુઃખ દેશે એમ એમ મને વધારે વશ થશે આ સ્વામિનારાયણની ખુમારી છે આવી ખુમારીવાળા આપણે થઈએ ત્યારે મહારાજ રાજી થાય પણ કાંઈ થોડું કામન ટુમનને જાદુ જોઈએ અને મન આગું પાછું થવા લાગે એમાંય પુરુષ ભક્તોને ઓછું થાય પણ સ્ત્રી ભક્તોને તો બહુ થાય કારણ કે એનું 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 મન ભક્તિભાવવાળું હોય ભગવાનનું આપેલું પણ એની પાસે સ્થિરતા ઘણી ઓછી હોય એટલે તરત પાટલી બદલે કે હાલો ને ભગવાન તો ભજવાના એની ક્યાં ના છે પણ આપણે બીજું તો થોડું આ લોકનું એ તો કરી દેવું પડે દોરો બાંધી દેવો પડે આ કરવું પડે એવું ના કરે ભગવાનના ભક્ત આ કથા સાંભળતા હોય એ તો મહારાજના જ સંપૂર્ણ થાય મહારાજના જ મહારાજ ઉપર જીવીએ મહારાજથી સમર્થ કોઈ નથી આવી કથા સાંભળીએ કે અનંત અવતારો મહારાજની આજુબાજુ હાથ જોડીને બેઠા છે એવો આપણો ધની મળ્યો હોય પછી તો ક્યાં હાથ ફેલાવવો પછી તો કોની પાસે જવું ને એ ધનિ એવો છે એને પ્રાર્થના કરવી પડે એવી નથી તમે મારું આમ કરજો આમ કરજો આમ કરજો કાંઈ કહેવું પડે એવું નથી ફક્ત એને એટલું જ કહેવાનું છે હે મહારાજ તમારો ને તમારો રહેવાય મન કર્મ વચ્ચેને તમારા રાજ થવાય ને તમારા રાજ રહેવાય ને એવો બુદ્ધિયોગ આપજો બસ એવો બુદ્ધિયોગ આપજો જે જેનો છે જેને જેનો આશરો એને એની લાજ એના થઈ જઈએ તો બધી પ્રકારે આપણી ખબર રાખે તમે એક કોકના ખાલી મા બાપ હો છો કોઈ છોકરાના તોય તમે એના પેન્ટ શર્ટથી માંડીને મોટો થઈને લગ્ન કરવા સુધીની ચિંતા કરતા હો તો જે સર્વનો પિતા છે જે સર્વની માતા છે એવા ભગવાન શ્રી હરિ શું આપણી કોઈ પ્રકારની ચિંતા નહીં કરે એને કશી જ ખબર નહીં હોય આપણે શું તકલીફ છે શું આપણે ઈચ્છીએ છીએ આપણે શું જોઈએ છે કશું જ નહીં મહારાજ જેમ રાખે એમ રે એ ભગવાનનો ભક્ત કોઈ પાખંડમાં ક્યારેય બંધાઈએ નહીં ને પાખંડને જોવાની ઈચ્છા પણ કરીએ નહીં પાખંડ હોય ત્યાં જવાની જ ઈચ્છા કરીએ નહીં એવું જ્યારે આપણું મન થાય મહારાજને જ જોવા છે ત્યારે આપણે મહારાજના કહેવાયે આ વાત સાંભળીને પીબેકનો મોકલેલો બ્રાહ્મણ તત્કાળ પાછો પીબેક પાસે ગયો પેલા 16 વર્ષના વર્ણીએ કીધું ને સિદ્ધોને પીબેકને તો હું તરના જેવો જાણું છું ઓલો બ્રાહ્મણ તો સાંભળી રહ્યો કે 16 વર્ષનો છોકરો આવું બોલે છે પણ મહારાજની જે છટા કહેવાની હતી ને એ સાંભળીને પાછો ગયો એને કહ્યું ત્યાં એક મોટો વિકરાળ સિદ્ધ છે તમને તો ઘાસ જેવા જાણે છે બિબેક જઈને કે તમને તરણા જેવા જાણે છે એક બહુ મોટા સિદ્ધ બેઠા છે ત્યાં કેવા છે બિબેક કે કેવળા મોટા છે એસી વર્ષનો છે નેવું વર્ષનો છે બહુ જૂનો છે ના ના સોલે વર્ષ કી વૈ હે તે હા વાહ सब सिन में मुख्य हे एहा ताके नेत्र में हे तेज अपारा ताके नेत्र में हे तेज अपारा तप करी तन करे वज्र आकारा तप करी तन करे वज्र आकारा જેને મહારાજને ઓળખી કાઢ્યા સોળ વર્ષની ઉંમરના છે બહુ મોટી ઉંમરના નથી તે સિદ્ધની ઉંમર લગભગ સોળ વર્ષની છે બધા સિદ્ધોમાં તે મુખ્ય છે એની આંખોમાં પાર તેજ છે એને શરીરને તપ કરીને વજ્ર જેવું કરી દીધું છે પંજાબી સિદ્ધો એને દબાવી રાખે તો પણ તે બધાને ફૂલ જેવા ગણે છે પંજાબી મોટા શરીરવાળા સિદ્ધો પણ એને એને દબાવી દે દબાવે એને પણ એ ડબાવી રાખે એવા છે પંજાબી સિદ્ધો એની આગળ ફૂલ જેવા લાગે તેની ગતિ કેસરી સિંહના જેવી છે તેની આગળ તમારી ગતિ તો બકરીના જેવી લાગે છે તમારી ગતિ ત્યાં બકરી જેવી છે ત્યારે પીબેક પોતાના મનમાં અહંકાર ભરીને બકવાદ કરતો બોલ્યો કામાક્ષી દેવી મારે વશ છે એક ક્ષણવારમાં હું એ બધાનો પરાજય કરી દઉં છું પીબેક તો અભિમાની હતો એ કે કામાક્ષી દેવી એ મને વશ છે કામાક્ષી દેવી મને વશ છે અને હું બધાનો પરિચય હું બધાનો પરાજય કરી દઉં કાલિકાદિક બધી દેવીઓ ભૈરવ વીર મોટા મોટા જીન તે બધાને સીધો વંદન કરે છે તે બધા પણ મારે વશ રહે છે કાલિકા આદિ બધી દેવીઓ ભૈરવ વીર મોટા મોટા જીન આ બધા ભૂત ભૂતયોનીના નામો છે જીન તે બધાને સીધો વંદન કરે છે તે બધા પણ મારે વશ રહે છે એ બધાય મારે વશ છે જેને સીધો વંદના કરે છે એ બધા તો મને વસ છે મોટા મોટા લોકપાળો પણ જેનાથી થરથર ધ્રુજે છે જે મોટા મોટા સિંહ કહેવાય છે તે પણ જેની આગળ બકરીના જેવા થઈ જાય છે એ બધા મારે વસ છે જેની આગળ મોટા સિંહ જેવા પણ બકરા જેવા થાય એ બધા તો મને વસ છે માટે બીજા સિદ્ધો શું લેખામાં આજ તે બધાની સિદ્ધાઇ હું જોઈ લઈશ પીબેકને અભિમાન છે અભિમાની વ્યક્તિ પેલો બ્રાહ્મણમાં મૂકશું એ મહારાજને ઓળખી ગયો પણ અભિમાન ક્યારેય પણ ભગવાનને ઓળખવા દેતું નથી અભિમાની ક્યારેય પણ ભગવાનને ઓળખી શકતો નથી જે સિદ્ધોને ખોળતો હતો તે સિદ્ધોને જ આજ દેવી લાવી છે આવું બોલીને કાલીના મોટા ઉપાસક પીબેકે કુલવારી પીધું કુલવારી એટલે એટલો ખરાબ પદાર્થ છે મેં કીધું ને એનું વર્ણન નથી થાય એને કુલવારી પીધું તે સિદ્ધોને જીતવા માટે અત્યંત ભયાનક સાથ સજીને તૈયાર થયો તેને જે કોઈ સામાન્ય માણસ જુએ તુરંત તેના પ્રાણ નીકળી જાય જે નરનાળી દયાળુ સ્વભાવના હતા એ હાહાકાર કરવા લાગ્યા એ લોકો બોલતા આજ મહાપ્રલય થઈ જશે પીબેક પેલા સંતોને મારી નાખશે સંતો અહીંયાથી ચાલ્યા ગયા નહીં હવે શું થશે શું થશે આ સંતો જતા રહ્યા હોત તો સારું સિદ્ધો રસોઈ બનાવી રહ્યા પછી જમવા બેઠા પેલા સિદ્ધો જે મહારાજની જોડે હતા ને એને મહારાજના વચનમાં વિશ્વાસ આવ્યો એટલે બધા જમવા બેસી ગયા કારણ કે એટલો તો ભરોસો હતો કે આ વર્ણિ કોઈ સામાન્ય નથી એને કીધું છે કે હું એને તરના જેવો જાણું છું એટલે બેસી ગયા થોડી ઘણી બીક તો હતી પણ તોય સીરો જમવા બેસી ગયા મહારાજ કે હું પછી જમીશ મારે તો અત્યારે સૌથી પહેલાં મેદાનની અંદર લડવાનું છે હું પછી જમીશ સીધો રસોઈ બનાવી રહ્યા પછી જમવા બેઠા પણ પીબેકને આવવાની મનમાં રાહ જોઈને એકલા વરની બેસી રહ્યા તેવા સમયમાં પીબેક આવ્યો ગામના ઘણા લોકો તેની સાથે હતા શ્રીહરિએ તેને પતંગિયા જેવો અલ્પ સામર્થ્યવાળો જોયો શ્રીહરિ તો મહાન વીર સ્વરૂપ ધારીને પોતાને આસને બેસી રહ્યા પીબેકે વર્ણિને જોયા તો તેને મેરુ સમાન અડગ બેઠા હોય તેવા વરણી જણાયા સીધો જમવા બેઠા છે પણ ઓલોજે પીબેક આવ્યો ત્યારે પીબેકને સૌથી પહેલાં વર્ની એક જ મળ્યા અને વરણીને જ્યારે જોયા વર્ની વીર સ્વરૂપે બેઠેલા છે એ ધારીને વર્ની જ્યારે વીર આસને બેઠા પીબેકે વર્ણીને જોયા મેરુ સમાન વર્ની બેઠેલા હતા પીબેક તો માંસ ખાઈને મદ્ય પીને આવ્યો હતો તેને પોતાનો વેશ ભયંકર કર્યો હતો માંસ ખાધેલું હતું પાછો દારૂ પીધેલો હતો તીખી અણીવાળું ત્રિશુળ હાથમાં હતું બધા અંગો ઉપર સિંદૂરનો લેપ કર્યો હતો કપાળમાં મેસનો કાળો ચાંદલો કર્યો હતો એનું વર્ણન કરે છે બધા અંગો ઉપર સિંદૂરનો લેપ કર્યો હતો કપાળમાં મેંસનો કાળો ચાંદલો નાકમાં મૂળ નાકના મૂળમાં સિંદૂર અને મેસ લગાડી બીજા બધા અંગો ઉપર મેસથી ત્રિશુળ કર્યા આવું બહુરંગી રૂપ ધાર્યું સ્ત્રીના રજમાં ભીંજાવેલા કુમકુમથી કપાળમાં બીજો ચાંદલો કર્યો ઘણું કુલવારી પીધું ને બાકીનું આખા શરીરે છાંટી દીધું માછલીનો મુખવાસ લીધો છેનાનું વર્ણન કરીને નાવા જેવું બોલો માછલીનો તો મુખવાસ કાચા માછલા ખાતો ખાતો આવ્યો એક લાલ કપડાનો ફટકો માથે બાંધ્યો માથાના વાળ છૂટા રાખીને દેવીનો વેશ બનાવી લીધો આખા દેશમાં પ્રસિદ્ધ એવો તે સિદ્ધ તેને સબ સદઉપદેશ કોણ આપે અને કોણ સદઉ ઉપદેશ આપે અહંકારી થઈ ગયેલા વ્યક્તિને ક્યારેય પણ હિતની વાત સમજાતી નથી જીવનમાં એટલા અહંકારી ન બનીએ કે આપણને કોઈ આપણા હિતની વાત ન કહી શકે આપણે ગમે એટલા બુદ્ધિવાળા હોઈએ આપણે ગમે એટલી કળાવાળા હોઈએ આપણે ગમે એટલી ચાતુરીવાળા હોઈએ આપણે ગમે એટલી તાકાતવાળા હોઈએ પરંતુ જ્યારે વ્યક્તિનું પતન ત્યારે જ થાય છે કે હિતની વાત સાંભળતો નથી જીવનમાં કોઈક આદર્શ પાત્રો કોઈક વડીલ પાત્રો કોઈક ભારવાળા પાત્રો કે જેનું વજન આપણા માથા ઉપર હોય એવું તો તમારે સંસારીને પણ રાખવું જોઈએ અને અમારે સાધુને પણ રાખવું જોઈએ જ્યારે આપણને આમ થાય કે મારા માથે કોઈ નહીં આજના યુગની અંદર સૌથી વધારે ગમતી વસ્તુ મારા માથે કોઈની સ્વતંત્રતા બધાને ઇન્ડિપેન્ડન્ટ રહેવું ગમે અહીં આગળ આ દેશની સિસ્ટમ છોકરો છોકરાની રૂમમાં મા બાપ મા બાપની રૂમમાં વડીલો એને વડીલોની રૂમમાં આ બધું જ શું છે એક સ્વતંત્રતા છે પણ એ સ્વતંત્રતા ફક્ત એ પૂરતી નથી રહેતી એની આખી લાઈફ દરમિયાન થઈ જાય છે અને એ સ્વતંત્રતાઓ આપણા કેટલાય પરિવારોને છીનભીન કરે છે તમે નજરોએ સમાજમાં રહો છો જોવો છો જે કાંઈ આજના સમાજની અંદર અઘટિત ઘટનાઓ ઘટે છે એની પાછળનું કારણ છે સ્વતંત્રતા કોઈ કોઈને કહી જ ના શકે હિતની વાત એટલો અહંકારી ન થવું જોઈએ કે કોઈ આપણને હિતની વાત પણ ન કહે એટલું તો નમ્ર રહેવું જ જોઈએ કે આપણે ગમે એવા તાકાત કોઈક આપણને કહી શકવું જોઈએ કે તમે બધી રીતે બરાબર છો પણ આટલું આમ છે એ તમારું ખોટું છે જો નહીં સુધારો તો આગળ જઈને દુઃખ થશે અને ગુરુજી અમને સંતોને ઘણી વખત કહે કે તમે જીવનમાં કોઈ એક કે બેનું સાંભળવાનું રાખશો ને તો આખી દુનિયાનું નહીં સાંભળવું પડે તમારો કોઈ જગ્યાએ કપડું ફાટલું છે અને તમે ભૂંડા દેખાવ છો પણ તમે એટલા રૂઆબ વાળા છો કે તમારું એ ભૂંડું દેખે છે તમારો હિત કરતા છે છતાંય તમને કહી નથી શકતો કારણ કે તમારો રૂવાબ એવો તમને કે તો તમે મારી નાખો તો આખી દુનિયા તમને ફાટલા કપડાવાળા જોશે પણ કોક એક કે બે હશે એને તમે ધારેલા હશે તે તમને કહેશે આટલું થોડું સુધાર દો તો આખી દુનિયા જોતી બંધ થઈ જશે એટલે ઘણીક વખત જીવ અહંકારની અંદર પોતાનું ઘણું ભૂંડું કરતો હોય છે પીબેક એવો જ છે એને કોઈ કશું કહી નથી શકતું એવો છે આખા દેશમાં પ્રસિદ્ધ એવો તે સિદ્ધ એને સદઉપદેશ કોણ આપે જે સામે બોલવા આવે એને તરત મારી નાખતો આવો હતો એનો સ્વભાવ હતી દુષ્ટ હતો ચાર વાર તો દારૂ પીતો આવું એનું લક્ષણ પીબ એટલે પીબ એટલે ગળા સુધી દારૂ પીવા વાળો એને પીબેક કહેવાય અરે એને પીબ કહેવાય અને ગળા સુધી દારૂ પીવા વાળો એવો એક એનું નામ પીબેક ગળામાં બિલાડીના હાડકાની પોટલી બાંધી હતી હજુ તો વર્ણન એનું જો કેટલો પવિત્ર છે આ એટલો બધો ભૂંડો છે મેં તમને કીધું નાનું વર્ણન કરીને ના પડે વર્ણિ અને સીધો જ્યાં હતા ત્યાં તે આવ્યો કદરૂપો પીબેક વર્ણીને સન્મુખ બેઠો પીબેક વિરૂપ અને ભયાનક વેશ બનાવ્યો હતો ચકડ વકડ આંખો કરવા લાગ્યો અભિમાની હંમેશા છે ને આમ સૌમ્યતાથી જોઈ ના શકે આમ 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 બધે તમારે અભિમાની જોજો તમે માણસને જ્યારે આમ પોતાનું ધાર્યું કરવું હોય ને આમ ક્રોધ આવેશમાં હોય ને એવો હોય ને ત્યારે તમારે એનું આમ મુખારવિંદને બધું જોવું એના ચહેરા ને એના હાવભાવને આપણે પોતાનો વિડીયો ક્યારેક કોક ને કયો મારો ઉતારજો હું જ્યારે થોડો આગો પાછો થાવ ને એવું લાગે મારો વિડીયો ઉતારજો પછી પોતાનો વિડીયો જોવો થોડી વાર જ્યારે આપણે ક્રોધ કરતા હોઈએ જ્યારે આપણે આમ વિરૂપ ધારણ કરતા હોઈએ આપણે આમ ધાર્યું કોઈની પાસે કરાવવું હોય ને ત્યારે આપણાથી કાંઈ થાય એવું ના હોય ને પછી જે આપણી આંખો ચકડવકડ થાય આપણા હાવ ભાવ આપણા ચહેરા અને એ બધું હોય ને એનું એક વિડીયો રેકોર્ડિંગ કરાવવું જોઈએ અને એ વિડીયો રેકોર્ડિંગ કરીને પછી શાંત ચિત્ત હોય ને સત્વગુણ હોય ને ત્યારે જોવું જોઈએ કે આ હું પોતે આટલો ભયાનક છું અને ત્યારે ખબર પડે કે આપણે કેટલા ભયાનક હોઈએ ડાયા હોઈએ ત્યારે તો બહુ ડાયા પણ જ્યારે ગાંડા થઈએ ને ત્યારે હાથીથી વધારે ગાંડા થઈએ કેટલું વેર વિખેર કરી નાખીએ ચકડ વકડ આંખો કરવા લાગ્યો કારણ કે મહારાજ તો એની સામું જોતા નથી પાછું આવું કેમ થાય કંઈ રિસ્પોન્સ મળે તો કઈ થાય ને અને મહારાજ તો આમ બેઠા જ બસ અને ઓલો આમ આમ ધુઆ પૂઆ થાય મહારાજ કે હલી લેતા જેટલું હલવું એટલું હલ પૃથ્વી ધ્રુજાવીશ તો હું નથી ધ્રુજું એમ પછી એ શંકા છોડી દઈને બોલવા લાગ્યો તમે પાખંડી સીધો ક્યાંથી આવ્યા છો તમને મારો જરાય ભાઈ કેમ ન લાગ્યો આજ મારા સિવાયનો બીજો સિદ્ધ કોણ છે તમારા જેવા સિદ્ધો તો મારું ખાજ છે તમને ખાઈ જઈશ તમે મારો ખોરાક છો મોટા મોટા સિદ્ધોને મેં તત્કાળ જીતી લીધા છે મેં તે બધાને મારા શિષ્ય બનાવી લીધા છે હવે તારે તારી જેવા બાળકનું હું ગજું મહારાજને કહે છે હા સોળ વર્ષના નીલકંઠ વર્ની એને કે તારા જેવા છોકરું શું સોળ વર્ષનો છે મોટા મોટા સિદ્ધો મારા ચરણમાં પડે એટલા માટે તમે બધા વિચારીને મારા શિષ્ય થઈ જાઓ અત્યારે તમારી કંઠીનજનોય બધું ઉતારી નાખો મારા ચેલા થઈ જાઓ નહીં તર હમણાં હું અનેક વીર અનેક ભૂત અનેક પ્રેત અને અનેક ભૈરવને બોલાવું છું વાર કેમ લગાડો છો ઉતારો બધું એ બધા તમારા માસને ખાઈ જશે શ્રી શ્રીહરિ સિવાયના સિદ્ધો ડરી ગયા ત્યારે બધા બોલ્યા આપણી પાસે ક્યાં સિદ્ધિ છે પેલા સિદ્ધો જે હતા ને મહારાજની બાજુમાં મહારાજ તો કાંઈ બોલતા જ નથી અને હામું જોતાય નથી પાપી હામું મારા તો આમ બેઠા જ ને બસ પૌલા બધા કે આપણે ક્યાં સીધ છીએ જનો કંઠી ઉતાર નાખો જોયું ભગવાનનો આશરો આપણને કેટલો છે ને તો સમય આવે ત્યારે જ ખબર પડે એમ તો કહીએ મારા તમે મારા થયાનું તમારો થયો પણ જ્યારે એવો સમય આવે ત્યારે જ ખબર પડે કે આપણે એક બાજુ ઉપર આપણે એમ નહીં કે પહાડ ઉપરથી પેલો પડ્યો ને ડાળી પકડી ભગવાનને પોકાર્યા ભગવાન આવ્યા તો ખરા પણ ભગવાન કે હું નીચે ઊભો છું તું દાળી છોડી દે હું તને ઝીલી લઈશ છોડે એક હેલિકોપ્ટર લઈને આવે લેવા માટે કોઈ વ્યક્તિ હેલિકોપ્ટરમાં બેસી જાય ને ભગવાન નીચે ઊભા હોય તું ત્યાં છોડી દે હું અહીં નીચે ઊભો જ છું તને ઝીલી જ લઈશ તો શું કરે વ્યક્તિ હલન હેલિકોપ્ટરમાં જવા તૈયાર થાય ભગવાન નીચે ઊભા હોય ને તો કે મંદિરમાં મળશું અહીં નહીં આવો જેવું છે આપણા આસરા એવા છે સમજાને ને જ્યારે ખરા ખરીનો ખેલ આવે ને ત્યારે ભગવાનનો આશરો ઉડી જાય આકડા બાકડા થઈ જઈએ આપણા જીવનમાં થોડુંક કંઈક આવે છે તો નથી થઈ જતું જુઓ ને એટલે મહારાજનો દ્રઢ આશરો કરવો પેલા બધા એ સિદ્ધો કે છે કંઠીને જનોય ઉતારી દો આવી વાતો કરે છે ત્યારે હવે મહારાજ પાછા કહેશે એ લોકોને કે ભાઈ રહેવા તો હું બેઠો છું ને આટલા બધા ગભરાવ છો શા માટે હવે મહારાજે સિદ્ધોને શું કહે છે પીબેકને શું કહે છે એ વાત આધારણ સ્વામી આવતીકાલે કેશૈથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરંદ સાગરના દ્વિતીય પૂરમાં વર્ણીનું સિદ્ધો સાથે કામાક્ષી આગમન અસુર પીબેક વર્ણી પાસે આવ્યો એ નામે ચોત્રીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજ